તમે બધા તમારે હરાજી શરૂ રાખો અને ખેડૂતો લૂંટવાનું શરૂ રાખો. અમે અમારું કામ શરૂ રાખ્યું. અમને પણ કોઈથી રોકી શકાશે નહીં. અમે તમારી હરાજી પણ બંધ કરવા માંગતા નથી. પણ જો ખેડૂતો જે લાવ્યા છે ડુંગળી, એ ખેડૂતો પોતે જો કે છે તો કોઈના બાપ ની ખબર નથી કે અહીંથી એક થેલી ડુંગળીની હરાજી. ખેડૂતો આજે તળાજા તાલુકાના કે બહારથી જે કોઈ ખેડૂતો ની ડુંગળી 10,000 થેલી હોય કે 1,00,000 થેલી હોય, તો ખેડૂતો સ્વયંભૂ કહેતા હોય તો તમારી કોઈની હેસિયત સુધી તમે અમને રોકી શકો. અમે એક પણ થેલીની ડુંગળીની હરાજી રોકવા માંગતા નથી. અમે તમને ક્યાંય રૂકાવટ કરવા માંગતા નથી. અમે તમને ક્યાંય ફરજમાં અટકાયત કરવા માંગતા નથી. બાકી તમે લૂંટબાજી ખેડૂતોની જે કરવા માંડા છો અને અહીંયા લૂંટબાજી જે તળાજામાં ચાલે છે, એ હવે અમે ચલાવી લેવા માંગતા નથી. એ અમે ચલાવી લેવા માંગતા નથી. અને અમને કોઈ રોકનાર નથી. તમારામાં તાકાત હોય એટલી વાપરી લેજો. અહીંયા બપોરે 1 વાગ્યા સુધી બોલવાનો છો, અહીંયા જ રહેવાનું કરજો. હરાજી બંધ કરાવી હોય અને દરવાજા બંધ કરવા હોય તો છઠ્ઠો ભાગ થયો પછી હું એકલો કરાવી દઉં. મારે કોઈ 5,000-2,000 માણસના ટોળાની જરૂર નહીં. મારે કોઈ મોટા લશ્કરની જરૂર નહીં. મારે કોઈ મોટા સાથીદારો સાથે આવવાની જરૂર નહીં. મારે સરકારની કોઈ હેસિયત નથી. એ મારે કોઈ તંત્રની તાકાત નથી કે મને આ માર્કેટિંગ યાર્ડમાં કોઈ રોકી શકે. કારણ કે હું ખેડૂતનો સેવક છું. વેવટ હવે જો ખેડૂતો, તમારી ઈચ્છા હોય એ તમારે કરવાની છૂટ છે. તમે ડુંગળી વેચી હોય તો અમારે બિલકુલ મનાઈ નથી. બાકી આયા તાજા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જે લેવા છે, અને ખેડૂતોની જો ઈચ્છા ન હોય કે અમારે 2 કલાક હરાજી નથી કરવી, તો કોઈની હેસિયત નથી તમે એની અમારી ડુંગળી ઉપર હરાજી. 1,00,000 રૂપિયાની મન વેચાય તોય અમારે નથી વેચવી, તો તમે એને શું કરી લેવાના? અને મફતના ભાવમાં જાય તો અમારે નથી વેચવી. અમારે આમથી બગડી ગઈ, આમથી બગડી ગઈ, આમથી બગડી ગઈ, અને આમે બગડી ગઈ. પણ બગડી ગઈ અમારી ડુંગળી. એ નેતા નક્કી ના તમે ગાંધીનગર ના દિલ્હીમાં બેઠા, એ તમારા બાપે આ તમારી માં અમારી બગડી બરાબર છે. અભિદાવ જેની માયા હોવા છે, હું કાન જણા હોય એ જ અહીંયા ઉપર જો, બાકી ઉપર અંદર દરવાજા ભાઈ 5 જણા હોય તોય મરદ ને 2 ભાચકા જોવા, બાકી માય કંગલા ની જરૂર નથી. ખદડી નાવ તમે ગાંધીનગર ના દિલ્હી માં બેઠા, એના પાપે મારા ગુજરાત ને ભારત ના ખેડૂતો ની અત્યારે મફત ડુંગળી વેચવી પડે. મફત આ તમારી માં ને અમારે વેચવી પડે છે. કયો ને તમારી માટે કરતો હતો વિનંતી, દલાલ ભાઈઓ ને પણ અમારી વિનંતી, તમામ અધિકારીઓને પણ અમારી વિનંતી, માનનીય પ્રમુખ સાહેબ ને પણ અમારી વિનંતી, સેક્રેટરી સાહેબ ને પણ અમારે વાત થઈ ગઈ છે. બાકી ખેડૂતો ને કોઈની અરે વાત કરવાની ન હોય યાર, એટલે અમારો બરાબર છે. તળાજા નો ભાવનગર નો યાર છે, બાકી હોય હિન્દુસ્તાન નો ગમે ત્યાં હોય, ના ખેડૂત ના સેવક તરીકે મારે ઘરી જવાની મારે પરવાનો. તમારો તળાજા નવા છે, આ તો આપડા ઘરના યાર કહેવાય, ઘરના પ્રમુખો, ઘરના બધા સેક્રેટરી, ઘરના બધા નોકરી હતો બધા જાણીતા આપડા. બાકી દુનિયાના આખા ભારતની માલિકો ગમે ત્યાં યાર હોય ને, ગમે ત્યાં ઘરે જવાની મને છૂટ છે. કારણ કે હું ખેડૂત નો સેવક છું. તમારી કોઈ ગદડી ના મત લઈને થોડાક અમે બીજા થઈએ. આ ખદડી ના મત આવ્યા એવા તો મને એક ફરી એક ને એકો ને બાંચી માંથી એક બે આડો વધ ને, તો આ ગુજરાત ના ખેડૂતો ની આ દિશા.
આદિ સાધવ હોય તો મેં મારી માનો ધામણ દેખું કહેવાય અને તમે મત લઈને આવા તૈયે હું ખેડૂત નો દીકરો છું હું તમારી નાત નો છું હું તમારા વિસ્તાર નો છું હું તમારું ભલું કરે ભાજપ ને તો બધાને એકો ને છપ્પન છપ્પન ને કે તમારામાં તાકાત હોય તો સબસીસી વાળી કરી બતાવો આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલા ભાવનગર ને યુનિવર્સિટી માતા હતા એટલે સરસીસી ગોહિલે એની સરકારમાં અને પોતે પ્રધાન હતા છતાંય રાજીનામું આપી દીધું આલ્યો આ તમારો રાજીનામું મારે પહેલા મારા ભાવનગર ના લોકો ને યુનિવર્સિટી હવે બાકી આ તમારી ખરડાઈ વેળા મારે ન જોવે સરકાર પોતાની ચૂકી ગયા પોતાની સરકારમાં એને કામ કરાવ્યું હતું એટલે હું તમને કહું છું થોડી ગાડી પાણી લ્યો સરકારમાં અમારા અમારા ઘણા બધા માર્કેટિંગ યાર્ડના નેતાઓ કહે છે કે ભાઈ સરકારની ભૂલ નથી પેલા કે સરકારની ભૂલ છે આજ કે સરકારની ભૂલ નથી આ ડુંગળી નો બીજી જાત છે પણ એ માર્કેટિંગ યાર્ડના નેતાઓને મારી ચેલેન્જ છે કે તમે 40 વર્ષ ડુંગળીનો વેપાર કર્યો એમાં ભરતસિંહે 40 વર્ષ ડુંગળી પકવેલી છે તમને જેટલો એક ડુંગળીના હિસાબની કે પૈસાની ખબર છે એટલી પાછી મને ખબર છે હો પાછી અને તમે 40 વર્ષ 20 હાલો જય હિન્દ માતા કી જય હું શું કહું આપડી હોળ કાઢી આવી શું છે એક થાવું ને અમે લાટ બધા લેવા છીએ જે ગમે દૂધ નું ગમે દૂધ બાંધી ગયો ડુંગળી ગમે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર દેવા જવાના છીએ અને માનની ધારાસભ્ય શ્રી પણ અમે જવાના છીએ એ ગાંધીનગર છે મને ખબર છે અમારી કોઈ ભૂલ નથી અત્યારે દુનિયા ભરના 1/2 થી વધારે દેશ હું છું હું તમને ચેલેન્જ સાથે કહું છું કે દુનિયાના 1/2 થી વધારે દેશના લોકો 200 રૂપિયાની થી લઈને 500 રૂપિયાની 1 કિલો ડુંગળી ખાય છે દુનિયાના 1/2 થી વધારે દેશના લોકો 200 રૂપિયાથી 500 રૂપિયાની 1 કિલો ડુંગળી લઈને ખાય છે તો નથી ત્યાં કોઈ સરકારને વાંધો નથી પ્રજાને લોકોને કોઈને વાંધો કે નથી કોઈ ગરીબ થઈ ગયા અને અમે પકવે પકવે ની એક એક વીઘે 70-70 હજાર રૂપિયાનો ખર્ચો કર્યો ત્યારે તમારી ડોહી અમારી હોય 5 રૂપિયાની કિલો 5 રૂપિયાની કિલો ખેડૂતોની ડુંગળી વેચાય છે આ સરકારના પાપે વેચાય છે કે સરકારના પાપે વેચાય છે આ સરકારની ભૂલના કારણે વેચાય છે કે
આનિયા ડુંગળી આવતા 12મા મે 2023 ના 12મા મહિનાની 8 તારીખે જે ડુંગળી વેચાતી હતી એ આ ડુંગળી અમારી 700 થી 800 રૂપિયા ભાવ આવતા હતા અને કડડી ના તમે નિકાસ બધી કરી એટલે 1 મહિનામાં અમારે 100 રૂપિયા 100 રૂપિયા આવે છે હું એને ચેલેન્જ ઠોકીન કહું છું કે નિકાસ બંધી આપી દો તો 5 જ દિવસની અંદર પાછા આના 700-800 રૂપિયા થઈ જાય એમ છે પણ એ એને નથી કહે એની જરીક ભૂલ છે એને સુધારવી નથી એટલે વિનંતી કરું હું રાજપાને વિનંતી કરું કે પોતાનો ઉપયોગ આપે હું આટવાનો નથી તમને ખાતરી આપી દઉં હાલો હાલો હવે ભાઈ ખેડૂત ભાઈઓ અહીંયા આવી કેમ બોલે આપણે મો અમાય કાઢો બોલે બા કાળ લાગે ફોડ છે હાલો એ ભાઈને વધારે દુખ છે 10 વીઘા હાલો 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 હા બરોબર બરોબર અમાય કાળ લાગે ફોડ આવે છે ભાઈ લેજે રે રૂપિયા મળતો ઘરમાં ખેડૂતોને પડે છે મારી પાસે અત્યારે આંકડા સહિત કૃષિ વિભાગને બતાવવાની મારી ચોટ અને આવે મારી સામે જો એમાં હું ખોટો પડું તો એન્યા પાછું બોલવાનું બંધ કરી આજીવન આ દુનિયા મારી વિદાય લઈ લઉં બાકી કડડી ના આવે કે આવે આવું થાય કેવા વાળા થાય આખા ભારત ની અંદર મહુવા તાલુકો નહીં તળાજા તાલુકો નહીં ગુજરાત નહીં આખા ભારત ના ખેડૂતો ને એક વીઘો ડુંગળી પકવવા પાછળ ઓછામાં ઓછો ₹50 ખર્ચો જ નથી ગણતા એમને ખર્ચો ન કહેવાય એમ સમજે છે તો તમે આ એક પત્રી બનાવો છો અને વરાહીમાં કરોડપતિ થઈ જાવ છો અને કાગળ ના પૈસા પાછા માથેથી હું લેવા ચડાવું આ પત્રી 2 રૂપિયાની પત્રી અત્યારે તમે કારખાનું નાખો તો આવતા વર્ષે 8 તારીખે તમારી પાસે અમેરિકાની પ્લેનમાં ટિકિટ ફરાવો કારણ કે તમે કાગળ ને પૈસા માંથી ગણો છો એટલે એવું બધું થાય ખેડૂત ક્યાંક કહેતો હોય તો એની ભૂલ છે પણ અમે એ માનવા તૈયાર નથી અમે એમ કીધું છે કે કપાસ છે એ ઓણના વર્ષમાં મેં ઘણી વખત લખ્યું ઘણી વખત છાપામાં આપ્યું ઘણી વખત ટીવીમાં આપ્યું તમે જાહેર મંચ ઉપર બોલો છો કે ઓણના વર્ષમાં ગુજરાતના ખેડૂતો એક મણ કપાસ પકવવા પાછળ 2266 રૂપિયાનો ખર્ચો થયો છે કેટલો એક મણ કપાસ પકવવા પાછળ ગુજરાત ભરના ખેડૂતોનો સર્વિયો કાઢો તો 2266 રૂપિયાનો ખર્ચ થયો છે અને અમારે અત્યારે 12 રૂપિયા સૌચો આપે એ તો અમને કેટલા ઘટક થાય છે તો દર્દીનું દિલ જાણે હોય તો ન હોય અમારું દિલ જાણે તો કઈ ન હોય એટલે પણ હું કરું પણ એ મારી રજૂઆત હતી એ મારો પરસેવો પાડેલો હતો એટલે 30 તારીખે ગાંધીનગર ની અંદર માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘુજીભાઈ પટેલ સાંભળી લેજો 30 તારીખે માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘુજીભાઈ પટેલ કૃષિ ખાતાના નિષ્ણાત અધિકારીઓ ભારતીય કિસાન સંઘ ખેડૂત કલ્યાણ સંગઠનના વિભાગના અધિકારીઓ બધા ભેગા બેહીન કપાસનો ભાવ નક્કી કર્યો એટલે ટીવીમાં ચેનલમાં છાપામાં તમે જોયું કે કેન્દ્ર સરકાર કૃષિ વિભાગે કીધું કે ગુજરાતના ખેડૂતોને 2000 રૂપિયા કપાસનો ભાવ કરી દો તો એ મારી વાત સાચી કે નહીં હું 200 ને હું ખોટો પડ્યો પણ 260 રૂપિયા જ ખોટો પડ્યો ને 2000 રૂપિયા તો રાઘુજીભાઈ કીધું કે આ વખતે કેન્દ્ર સરકાર ને કીધું નરેન્દ્રભાઈ ને કૃષિ મંત્રી ને કે આ વખતે ગુજરાત ના ખેડૂતો ને તમારે 2000 રૂપિયા નો ભાવ કરી દેવો પડશે એટલે મેં 2266 રૂપિયા કીધા એટલે હું 260 રૂપિયા ખોટો પડ્યો ને પણ એને ચેલેન્જ છે મારી કે કૃષિ મંત્રી અને ભારતીય કિસાન સંઘ અને ઈ અધિકારીઓ અહીંયા બે અને જો 2266 રૂપિયા ની માથે ફોન